गीता पाए घड़ी वार गीताजी पाए बेही ने तो आपने खबर पड़े कि शू अद्भुत एम रस्ताओ काटा से जीवन नो कोई एवं प्रश्न नहीं हूं ते एम उकेली लो हगी अर्जुन ने संबोधी संबोधी एने पाथिए पाथिए तेल पड़ो से भगवान कृष्ण कन्हैयाए तो आपने एम थी जाए आ हा केवड़ी मोटी बात करी से आखी दुनिया ने कायम आवे कोई एक धर्म ने नहीं आखी दुनिया ने हाले से अत्यारे तो विदेश में संस्कृतों ना भणतर संस्कृत में चालू थिया छे अने वैज्ञानिको संशोधन करे छे ने ई केटलाय आपड़ा एवा ग्रंथो छे जे संस्कृत में छे एमां जोई जोईने के आ जगह आवुं होय तो आवुं होय राम छे तो घणा कहता था राम कल्पना हती नाम हती तेम हती एवं कहता था तो विज्ञान वाला कोई तो पुल हजी बांधेलो राम सेतु निकलो तो खबर पड़ी ना ना आ तो हतुं हवे निकले छे उगे एवुं एने कोण पूगे सीधी ज वात छे आ तो उगेलुं छे बधुं એટલે એવું બધું થતું હોય તો આપણા નોતા એવા તો ઘણા એવા કર્યા હતા હરણા કશે કીધું હતું ઈ કે ભગવાન હું જ છું ભગવાન ભગવાન બીજું કઈ હોય જ નહીં એટલે ભગવાન એના જ દીકરાને ઉભો કર્યો ઈ મીંડો બોલવા મેં તો કઈ હતી કમલાનો નાથ વાત તો આખો પ્રસંગ તો જાણીતો છે પણ ઈ નાનો બાળક જયારે નીકળ્યો સિપાહીઓને આરે અને અડધી રાતનો સમય હતો અને અંધારું હતું અને અંધારામાં ઈ બાળક જયારે હાલો જતો હતો રાજકુમાર હતો બહુ એવડી બધી એની ઉંમર નહોતી અને એમાં એને એક અવાજ આવ્યો એ અવાજ આવ્યો એટલે આમ સિપાહીને સામે બાળકે જોઈ સિપાહીને સામે જોઈ તો સિપાહી ધ્રુજવા માંડ્યા કારણ કે એને ખબર પડી ગઈ આ મારા સામે બાળકે જોઈ એને શું કહેવા માંગે છે કે મારા બાપના રાજમાં એટલે કે અમારા રાજમાં આ નામ બીજાનું કોણ લીએ છે તપાસ કરો અને ગડગતી દોટ મૂકી અને એની ઘડીએ જાય એવો પાછો આવ્યો કે મહારાજ એક બાળકને કહે છે રાજકુમાર હતો પણ એને મહારાજ કહે છે મહારાજ રાજકુમાર કુંભકાર નું ઘર છે કુંભાર નું ઘર છે પ્રજાપતિ નું ઘર છે કોનું નામ લીએ છે કે ઈ તો બીજા કોઈ ભગવાન નું નામ લીએ છે પ્રહલાદ પોતે આવ્યો સિપાહીઓની સાથે આવ્યો અને આવીને કીધું કોનું નામ લેતા હતા કે ભગવાન નું ભગવાન કોણ નારાયણ નારાયણ કોણ અખિલ બ્રહ્માંડ નું સંચાલન કરવા વાળો એનું નામ લેતી હતી બાઈ કે છે શ્રીબાઈ કે અખિલ બ્રહ્માંડ નું સંચાલન તો મારો બાપ કરે છે હરણાકસ હે કે અખિલ બ્રહ્માંડ નું સંચાલન મારો બાપ કરે છે અને મારા બાપ સિવાય કોઈના નામ નો લેવાતો કે તારા બાપના રાજમાં બીજાનું નામ નો લેવાય મને ખબર છે અને અમે કોઈ દી નથી લેતા બીજાનું નામ પણ આજ લેવું પડે એવું હતું એટલે લીધું લેવું પડે એવું હતું કે આ કેમ કે પધારો આ બાજુ આવો આમ જોયું તો હળ 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 જેને કહેવાય નિભાળો હળગતો હતો અને આ બાજુ બિલાડી કાળી રાડ્યું નાખતી હતી સિંહ નાખતી હતી હળિયું કાઢતી હતી બિલાડી ઘડીક આમ આમ નિભાડા બાજુ હળી કાઢે ને પાછો તાપ લાગે એટલે વહી આવે કે આ બિલાડીના ત્રણ બચલા આ નિભાડામાં વચ્ચે મુકાઈ ગયું છે માટલું વચ્ચે માટલું હતું એમાં છે અને હવે આને આગ ચાંપી દીધી છે એને બચાવવા છે ને એટલે નારાયણનું નામ લીધું નકર તારા બાપ સિવાય કોઈનું નામ થોડું અમારાથી લેવાય કે તમે જે કયો છો એનું નામ લેવાથી બચી જાય કે હા અને શ્રીબાઈએ કીધું તારા બાપનું નામ લેવાથી બચી જતા હોય તો મારે એનું કામે નથી પણ જો ન બચે તો કે એ થોડું બચે તો કે તો આના નામથી તો કે એના નામથી બચી જાય જો આને તમે કથા બોધ કયો આને ગીતા કયો આને રામાયણ કયો આને ભજન કયો આને ગુરુ દક્ષિણા કયો આને બીજું કયો આને ગુરુ કયો ગુરુ બોધ કયો કાન ફૂકવાનું કયો લાગી જાય તો થોડાકમાં લાગી જાય નકર આખી જિંદગી પછી પૂરું થઈ ગયું એમાં કોઈ મેળ જ નથી આવતો પ્રહલાદને ખાલી એટલું કીધું ને પ્રહલાદે કીધું પેરો લગાડી દો પેરો ટૂંકમાં વાત કરું લાગી ગયો એક દી બીજો ત્રીજે દિવસે નિભાડો જ્યારે હુકાઈ ગયો ત્યારે પેરેદારો એમનું હતા પ્રહલાદ આવ્યો અને આવીને કીધું બધું બરાબર તો કે બસ રાજકુમારને કીધું તમે આવ્યા એમ તમે ગયા એમ જ છે આ નિભાડો અમે ચોકી કરી છે ઈ બાજુ કોઈ નથી ગયું કે કાઢો માટલા ને એક પછી એક જે વાસણો કઈ હતા ઠીકરાના એ મંડ્યા ધીરે 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 ઘડા હટવા મંડાણા અને આમ કરીને આમ જ્યાં વૈશમાંથી ઘડો કાઢી અને આમ રાખને જ્યાં આઘી કરી ત્યાં તો ધર્મની ધજાઓ જાણે ફડાકા મારતી હોય વેદની જાણે રૂચાઓ નીકળતી હોય એમ એક બે ત્રણ એ ધર્મની ધજાઓ રૂચાઓ નીકળતી હોય મીંડા બિલીના ઠેકડા મારી મારી બચલા બહાર જાય નીકળવા મીંડ્યા મીંદડી બાજુ જયારે જવા મીંડ્યા અને ત્યારે પ્રહલાદે કીધું કે હવે ભગવાન સિવાય દુનિયામાં કોઈ ન હોય નારાયણ સિવાય બીજો દુનિયામાં કોઈ ભગવાન ન હોય એને બિલીના બચેલાને મેં ભાળવા મેં એને બચાવ્યા છે અને પછીની વાત તો આપ જાણો છો કેટલી કેટલી મહેનત કરી અને સતાય પ્રહલાદને કાંઈ ન થયું
તઈ ચારણી સાહિત્યમાં અમારા મુક્ત કવિ કહે છે કે શું કીધું હરણા કસે ઈ કે અમારી આ આબરૂ માથે પાણી ફેરવે છે, રાક્ષસ કુળને લજવે છે, હવે આને કમેમ કરીને મારો, આ મારો બધાય મારું માને, દુનિયા મારું માને, અને આ પોતે નારાયણનું નામ લે, ભગવાનનું નામ લે, કશાન સે કટાઈ દ્યો, અગ્નિ મે જરાઈ દ્યો, હાથી કે પાંવ મે બાંધ કે કુચલાઈ દ્યો, દધી મે ડુબાઈ દ્યો, અગ્નિ મે જરાઈ દ્યો, માને તો અમારી કુલકાની પે લાઈ દ્યો, ના માને તો ઉસે મોત કી સજાઈ દ્યો. કુલકાની એટલે અમારી રાક્ષસી પરંપરામાં માને તો આને લઈ આવો, નકર આને મારી નાખો, મારી નાખો, મારી નાખો. અને મારી નાખો જ્યારે કરતો હતો ત્યારે પૂછ્યું કે ભગવાન બધે છે, કાળ કોટડીમાં ને પૂર્યો અને ખાવાનું બંધ કરી દીધું, વાત તો બધી જબરી છે. અને એમાં એકવાર ખાતા હતા, માણસો એક કીધું કે પ્રહલાદ તો અંદર ખાય છે કાળ કોટડીમાં, પોતે હળી કાઢીને હરણા કરશે એવું, કારણ કોને ખાવા દીધું? ભગવાને. ભગવાન અહીં કેમ આવે? આ તાળા માર્યા છે ને એ બીધે અહીંયા કેવી રીતે દઈ હગે? અને તેથી પ્રહલાદે જવાબ આપ્યો હતો કે મહારાજ પિતાશ્રી તમે ઘમંડી છો, તમે અભિમાની છો, એ તો બધી મને ખબર હતી, પણ તમને બુદ્ધિ જેવો સાંટો નથી આજ ખબર પડી. ભલે બાપ છો પણ સાચું કેવું છે, બુદ્ધિ નથી તમારા ભાઈ. કા તો કે જનેતાના ઉદરમાં 9 મહિના એક માના પેટમાં હું ઊંધે માથે લટકાણો હતો, ન્યા જો મારો કાળિયો ઠાકર પોષણ આપતો હોય તો આ તો આવડી મોટી કોટડી છે, અહીંયા મને ભોજન દેવા માટે કેમ ન આવી શકે, અહીંયા કેમ ન આવી શકે. અને બધી આખી વાત થઈને થંભ ત્યારે થઈ ગયો થંભ. અને કહેવામાં આવ્યું આમાં તો આ થંભમાં હોય ને વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ ગસ્ત હોત ગત સંતિ કાલ પ્રહલાદ કીન કરુણા પુકાર થહરાય થંભ તપ પરિદારાર થર હરત થંભ ડગ મગિત ગ્રહ હલ બલિત ભૂમિ ડરી અસુર દે. અને થંભમાં બથ ભરી પ્રાસે પાંચે ને પ્રહલાદ થંભ દેખીને થોડોક જાખો થયો, તા તો સુણી ભગતનો સાધન તે તો ચલવી કીડી ચામડા હો. ઈ પ્રહલાદે થંભામું જોયું તો લાલ ઘૂમ જેવો થંભને ધગાવવામાં આવ્યો હતો. થોડુંક મનમાં એમ થયું જીવ છે ને કે બથ ભર્યા ભેગો કદાચ ભસ્મ ન થઈ જાવ ને બિલીના બચ્ચા, એને તો કાંઈ નહોતું થયું પણ મને કાંઈ નહીં થાય ને, કાં તો લાલ કીડીઓની હાર દેખાણી થંભમાં. પાંચે પ્રહલાદ થંભ દેખીને જાખો થયો, સુણી ભગતનો સાધન સલવી કીડી રામળા. અને આમ જ્યાં બથ ભરી અમારા રવિરાજ સીધા જ લખે છે, હો કડાકો થયો પણ શું થયું, નરસિંહ નીકળ્યો અને ચીરી નાખ્યો હરણાકસ ને, કેવા લોહી નીકળતા હતા. તોય ધક ધક હાથ ધક 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 હાથ ધક ધક રુધિરાન ધક 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 શેષ થી જા ધક ધક સબ નસુરિયા ભંજન વિકટ રૂપ નરસિંહ બણે.